नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे चैप्टर 3 मेहनतनो रोटलो ए पाठ भणी रह्या हता। तेमा आपणे जोयुं हतुं के काशीनगरीमां एक मोची रहेतो हतो, ते खूब प्रामाणिक हतो। एटले एक वार एक साधु छे तेनी पासे आवे छे अने कहे छे के मोची भगत, मारा पगना पगरखा सीवी दो, तेनू शूँ लेशो? तो मोची एने कहे छे के 150 रुपयो। तो साधु विचारे छे के बीजी बधी ज दुकान में मैं पूछ्यो तो बधाए 2 रुपया कह्या हता अने पछी घटाड़ी अने 150 रुपया सुधी आव्या हता, तो हूँ आ मोची ने पण भाव उतारवा माटे वात करूँ एवं विचारी। अने मोची ने कहे छे के तमे 150 रुपयो तो कीधो, पण लेवाना केटला? तो मोची ए साधु सामे જોઈને હસે છે અને કહે છે કે જે હું કહું છું એ જ લઉં છું મહારાજ, તમારી ઈચ્છા હોય તો બનાવો। ત્યારે સાધુ કહે છે કે સારું તો બનાવો, પણ તમે આપશો ક્યારે? તો મોચી કહે છે કે હું પરમ દિવસે આપી દઈશ। અને સાધુને એની વાતમાં વિશ્વાસ ન આવ્યો, એટલા માટે બીજા દિવસે પગરખા લેવા માટે આવી પહોંચ્યા। परंतु मोचीए कह्यु के तमे मारा मां विश्वास राखो के हूँ मारो जे वायदो एटले के वचन आप्यु छे एमांथी फरीश नहीं, हूँ तमने जे समय तमे आप्या छे ए ज समय काले एटले के 2 दिवस पछीनो ज्यारे ए समय आवे ए पहेला हूँ तमने आपी दईश। एटले पछी बीजा दिवसे साधु तो पाछा आवी गया, पण जे दिवसे पगरखा आपवानो समय सांजनो हतो ए दिवसे मोची साधुए फरीवार मोचीनी दुकान पासे आटो मार्यो अने पूछ्यु के पगरखा बनी गया के शूँ एम। त्यारे तेमणे कह्यु के महाराज, तमने माणस पारखता आवडतुं नथी, एटले माणस ओळखता आवडतुं नथी। तमे एवुं मानो छो के आखी दुनिया छे ए जूठ्ठुं ज बोले छे एम, परंतु मारी वातमां विश्वास राखो, तमे सांजे आवजो, तमे नकामा शू काम धक्का खाओ छो मारी दुकानना, हूँ तमने सांजे आपी दईश। अने पछी ए जता रह्या अने सांजे ज्यारे तेनो समय थयो त्यारे साधु आव्या पगरखा लेवा माटे अने पगरखा तो बनी गयेला जोया, एटले ए साधु खूब खुश थया अने एवुं मान्यु के मोची ए साचो माणस छे, ए खरेखर भगत माणस छे। એટલે સાધુએ તેને 2 રૂપિયા આપ્યા અને પછી મોચીએ કહ્યું કે મારી પાસે છૂટા નથી, તો 50 પૈસા જે પાછા આપવાના છે એ હું સામેની દુકાનેથી લઈ આવું છું। તો એ સામેની દુકાને લેવા માટે જાય છે, પછી આપે છે ના એ સાધુને, સાધુ એવું કહે છે કાંઈ વાંધો નહીં, છૂટા ના હોય તો કંઈ નહીં, તમે આ વધ્યા છે એ પૈસાની તમાકુ પી લેજો। परंतु मोची ना पाड़े छे के हूँ तमाकू नथी पीतो। तो साधु कहे छे के तो कहीं नहीं, तमारे सीववा माटे जे दोरी नी जरूर पड़े ए लई लेजो, मारा तरफथी तमने भेट छे एम, हूँ तमारा उपर खुश थयो छुं एटले मारा तरफथी ए भेट आपू छुं। तो मोची कहे छे के ना, मने हरामनो पैसो एटले के काम कर्या वगरनो, मेहनत कर्या वगरनो पैसो मने न खपे, एटले के मने न पोसाय। तो મોચી છે એ જ્યારે દુકાને પરચુરણ લેવા માટે જાય છે ત્યારે સાધુ છે એને મોચીની આ પ્રામાણિકતાની ભાવના છે એ ખૂબ જ ગમી ગઈ અને એ પોતાની જોડીમાંથી પારસમણી કાઢે છે અને થોડીક જ વારમાં મોચીના ઓજારો છે એ બધાને પારસમણી અડાડે છે અને એ સોનાના બનાવી દે છે અને પછી જે દુકાને મોચી ગયો છે ત્યાં એ પૈસા લેવા માટે જાય છે અને કહે છે કે ભગત, મોટી ચણાના પૈસા પણ મને ભિક્ષામાં આપો તો ઈશ્વર તમારું ભલું કરશે। એટલે મોચીએ ખાલી મોટી ચણાના પૈસા નહીં પણ વધારે પૈસા આપ્યા અને કહ્યું કે લો, એક મોટી ચણામાં શું થશે એમ, એમાં તો તમારું પેટ પણ નહીં ભરાય। એટલે સાધુ કહે છે કે એક મોટી ચણા તો મારી પાસે છે, એટલે તમે માત્ર થોડાક મને પૈસા આપો એમ। એટલે ભિક્ષામાં એને થોડાક પૈસા આપે છે મોચી અને પછી સાધુ છે પોતાના જ્યાં જવાનું હોય છે રસ્તા પર ચાલી નીકળે છે। તો અહીં સુધી આપણે જોયું હતું, હવે આગળ જોઈએ કે મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના। હવે મોચી છે એ ત્યાં સાધુ તો દુકાને ગયા હતા એટલે અહીંયા એની પાસે
પારસમણી હશે અને મારા ઉજાર સોનાના થઈ કરી દેશે એવી તો મોચીને કલ્પના પણ ના હોય. તો મોચીએ દુકાન પર આવીને જોયું અને ઉજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પહેલાં સાધુનું છે. એટલે મોચીનો જીવ બળી ઉઠ્યો. એટલે મોચી છે એ ખૂબ દુઃખી થઈ ગયો. જીવ બળવો એટલે દુઃખી થવું. તો સોનાના ઓજારો જોઈ અને એને એમ થઈ ગયું કે આ નક્કી પહેલાં સાધુનું કામ છે એમ. તેણે જવું કર્યું હશે અને તે નિશાસો નાખીને બબડ્યો. નિશાસો નાખવો એટલે દુઃખ ભરી આહ નીકળી જવી મોઢામાંથી. એટલે આપણે એમ ક્યારેક એમ કહીએ ને હરે ભગવાન એમ, તો એ નિશાસો નાખ્યો કહેવાય. તો એ નિશાસો નાખી અને બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? એ કહે છે કે હવે પહેલાં જે લોખંડના ઓજારો હતા તો તેને એના ચપ્પલને એવું બધું સીવવા માટે કામ આવતા, પરંતુ સોનાના ઓજારોથી થોડું ન કંઈ થાય. એટલે એમ કે એ ભગવાનને કહે છે કે હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. બધા ઓજારો લઈ લીધા અને ઘરના ખૂણામાં નાખી દીધા. હવે એની જગ્યાએ કોઈ બીજું હોય તો એવું વિચારે કે આ ઓજારો સોનાના છે તો એ હું સોની પાસે વેચી નાખું અને એના પૈસા આવે એમાંથી હું ખાઈશ. એટલે મારે ઘણા બધા સમય ઘણો બધો સમય નીકળી જશે. પરંતુ આ મોચી છે ખૂબ પ્રામાણિક હતો. એટલે તેને જે મફતનું મળતું હતું એ તે ક્યારેય લેતો નહીં. એટલે એણે બધા ઓજારો ભેગા કર્યા અને એક ખૂણામાં નાખી દીધા. પછી ઊંચે મુકાયેલા પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. એટલે ઘણા આ ઓજારો તો સોનાના થઈ ગયા હતા એટલે મોચીને હવે કંઈ કામમાં આવે એમ નહોતા. એટલે એ બધા જ ઓજારો એણે ખૂણામાં મૂકી અને પછી ઘસાઈ ગયેલા જે એણે એના ઘરે ઓજાર પડ્યા હતા એ પાછા ઉતાર્યા અને પછી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી ને. એટલે એ ઓજારો એમણે પહેલાં તો ખૂબ દુઃખ થયું, એને જીવ બળી ગયો કે હવે શું થશે. પરંતુ મનમાં ને મનમાં એમને એવું લાગ્યું કે ગમે તેમ પણ એ સાધુ છે, એની ઈચ્છા તો મને સુખી કરવાની હતી. એમ કે એવું વિચાર્યું છે કે આ સોનાના ઓજારો છે એને વેચી અને ઘણા બધા પૈસા આવશે અને મોચીને કામમાં મદદ થશે. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજાર વસાવી શક્યો. એટલે મોચી છે એણે 12 મહિના સુધી એટલે 1 વર્ષ ખૂબ મહેનત કરી જૂના ઓજારો દ્વારા ત્યારે એ નવા ઓજાર વસાવી શક્યો એટલે લઈ શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. એટલે આ મોચી છે 1 વર્ષનો સમય થઈ ગયો, વર્ષ જતું રહ્યું, પછી એકવાર તે ભજન ગણગણતો એટલે ભજન ગાતો ગાતો નજર નીચી રાખી અને સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? એટલે એ સીવતો હતો તો અચાનક એના કાને છે કોઈનો અવાજ પડ્યો કે કેમ છો મોચી ભગત. મોચીએ જોયું તો એ પહેલાં જ સાધુ હતા. એટલે એણે જોયું તો આ જે પોતાની પાસે જે પગરખા સીવડાવેલા એ જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? હવે આપણને નવાઈ લાગે કે આવું કેમ કહ્યું, પણ ખરેખર એ સાધુ ખૂબ પ્રામાણિક હતો. નહીતર બીજા એની જગ્યાએ હોય તો એવું વિચારે તને ખૂબ ખુશ થઈ જાત કે તમે એ જ સાધુ ને, એમ કરીને પગમાં પડી જાત કે તમે મારા ઓજારો સોનાના કરી દીધા હતા એમ. પરંતુ આ સાધુને એવું કહે છે કે તમે મારા ઓજાર બગાડી ગયા એમ. એટલે જે એના જે કામના ઓજારો હતા એને સોનાના કર્યા એટલે કોઈ કામના ન રહ્યા. તો એ કહે છે કે તમે એ જ સાધુ મહારાજ છો ને એમ, કે જે મારા ઓજારો બગાડી ગયા હતા. ઓજાર એટલે જે એના ધંધો કરવાના જે સાધનો છે બધા, ચંપલ સીવવાના એ બધા, એને ઓજાર કહેવાય છે. તો સાધુને નવાઈ લાગી.
સાધુ છે એને ખૂબ નવાઈ લાગી કે આવું કેમ કહ્યું એમ. એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, એટલે સાધુને તો એવું હતું કે મોચી છે એ મને ઓળખી જશે અને તરત જ મારા પગમાં પડી જશે એમ. અને માનપાન મોચી છે એકદમ પગમાં પડી જશે અને ખૂબ માનપાન આપશે એમ, માનપાન કરશે એટલે કે ખૂબ મારી આગતા સ્વાગતા કરશે અને ઘણો બધો આભાર માનશે, મને ખૂબ બધો મારો આભાર માનશે. એવું વિચારતા વિચારતા સાધુ આવેલા, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. ઠપકો આપવો એટલે ખીજાવવું. તો કહે છે કે મને તો એમ હતું, સાધુને મનમાં એમ થયું કે આ માણસ છે મારી આગતા સ્વાગતા ખૂબ કરશે, મને માનથી પોતાના ઘરે બોલાવશે અને મારો આભાર માનશે, પરંતુ એને બદલે અહીં ઊંધું જ થયું કે આ માણસ છે એ ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો એટલે શંકા ગઈ કે આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. એટલે કે આ જે સોનાના જે બધા ઓજારો કરી દીધા તો એને સોનાની બદલે પિત્તળના છે એવું લાગતું હશે, એટલે કદાચ આવું મને કહેતો હશે એમ. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે, ક્યાં છે, નાખી તો નથી દીધા ને. એટલે સાધુ એને કહે છે આવીને કે મોચી ભગત, મેં છે તમારા ઓજાર બગાડ્યા નથી પરંતુ સોનાના બનાવ્યા છે એમ, ક્યાં છે તમારા ઓજાર, એમ તમે નાખી નથી દીધા ને ભૂલમાં પિત્તળ સમજીને એમ. મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે, આવું મફતનું સોનું શું કરવું છે, એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત છે એમ કહે છે કે મને ખબર છે મહારાજ, મને ખ્યાલ છે કે તમે જે ઓજાર મારા સોનાના બનાવ્યા છે પરંતુ એ સોનું એટલે કે બાવડાના બળથી એટલે કે મારી જાત મહેનતથી, મેં જાતે મહેનત કરીને તો નથી મેળવું ને, એટલે એ મારે કંઈ જ કામનું નહીં એમ, આવું મફતનું સોનું શું કરવું છે, એટલે કે મને આ મફતમાં મળેલું સોનું છે એ મારે કંઈ જ કામનું નથી, એ મારે નથી જોઈતું, એ પડ્યા ખૂણામાં એમ. એટલે એ કહે છે કે ઓજારો બધા એ ખૂણામાં પડ્યા છે, તમે પાછા જ લઈ જાઓ એમ, તમે તમારી સાથે લેતા જજો. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી. એટલે સાધુ છે એ મોચીને શિખામણ એટલે કે સલાહ આપતા કહે છે કે મોચી ભગત, તમને કંઈ જ સમજણ નથી, ગમ એટલે સમજણ, તમને કશી સમજણ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. એટલે કે છે સોનાના ઉજારો છે એ તમે વેચી દો અને પૈસા મેળવો અને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો. એટલે તમારી જ્યાં દુકાન છે એકદમ કાચી માટીની છે તો એને પાકી બનાવો, પ્લાસ્ટરવાળી બનાવો. કામ કરનાર માણસો રાખો, એટલે પછી એમાં કામ કરનારા માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. એટલે તમે એટલે બેઠા બેઠા ખાવું એટલે જરા પણ મહેનત કર્યા વગર ખાવું, એટલે કહે છે કે પછી તમે બેઠા બેઠા ખાઓ અને મજા કરો, લહેર ઉડાવો એટલે ખૂબ આનંદ મેળવો એમ, આવી એને સાધુ સલાહ આપે છે. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથપગ આપ્યા છે એને શું કરું મહારાજ? મોચી એને પૂછે છે કે ભગવાને મને આ સરસ મજાના હાથપગ આપ્યા છે તો એ મહેનત કરવા માટે આપ્યા છે, તો હવે એનું શું કરું જો હું બેઠા બેઠા ખાઉં તો? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા, તાકી જ રહેવું એટલે એક 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 ધારું એની સામે જોઈ રહેવું એટલે એકદમ નવાઈ ભરી આંખે. એટલે સાધુને તો આશ્ચર્ય થઈ ગયું કે આ મોચી તો કેવો માણસ છે એમ, અને એવી રીતે મોચી સામે એ જોઈ જ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે,
એટલે મોચીને એવું થયું કે આ સાધુને હું એમ કહું કે આ જે મને ભગવાને હાથ પગ આપ્યા છે એ કંઈ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, એ કામ કરવા જ આપ્યા છે, એમ કહ્યું. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે સાધુને પણ એની વાત ખૂબ ગમી કે તમારી વાત સાચી છે અને મોચી ભગત હવે હું પણ કામ કરીને જ ખાઈશ, એમ ભગવાને જે હાથ પગ આપ્યા છે તો એ કમાવા માટે આપ્યા છે, કામ કરવા માટે આપ્યા છે, તો હું જાતે કમાઈશ અને ખાઈશ અને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું કે મૂંગા થઈ ગયા. એટલે સાધુ છે એ કંઈક વિચારતા હતા વાત કરતાં કરતાં, એટલે મોચીએ પોતાના કામે એ પાછું પોતાનું કામ કરવા લાગ્યો હતો અને સાધુને વિચારમાં પડેલા જોયા એટલે તેમણે પૂછ્યું કે કેમ મૂંગા થઈ ગયા. સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું એમ. સાધુએ કહ્યું કે હું મૂંગો નથી થયો પણ કંઈક વિચારી રહ્યો છું. તો મોચી પૂછે છે કે શા વિચારમાં પડી ગયા છો મહારાજ, મેં તમને કહ્યું એ ખોટું છે? એટલે એ કહે છે કે મેં તમને જે વાત કરી એ ખોટી છે મહારાજ, તમે શું વિચારો છો આટલું બધું એમ. ત્યારે સાધુ કહે છે કે તમારી વાત નથી મારી વાત છે. સાધુ છે એ મોચીને કહે છે કે તમારી વાત નથી હું કરતો, મારી વાત કરું છું, મારી વાત વિચારું છું. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી, ભિક્ષા માગીને પેટનો ખાડો પૂરું છું. એટલે સાધુ કહે છે કે હું મારી વાત વિચારી રહ્યો છું કે મારી પાસે હું ઘણું નાનું મોટું તપ કર્યા કરું છું અને મારી પાસે તો આ સોનું બનાવવાનું સાધન પણ છે, છતાંય એનો ઉપયોગ મેં મારી જાત માટે ક્યારેય નથી કર્યો એમ, હું તો માત્ર ભિક્ષા માગી અને પેટનો ખાડો પૂરું છું. એટલે પેટનો ખાડો પૂરો એટલે જીવન નિર્વાહ ચલાવવો એમ, મારું ગુજરાન ચલાવવું છું એમ. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. એટલે એમ કહે છે કે પણ આજે હું ભિક્ષા માગીને ખાઉં છું એવું મને એમ અભિમાન હતું કે મારી પાસે પણ તપ કરવાનું પુણ્ય છે, સોનું બનાવવાનું સાધન છે, તો હું ભિક્ષા માગીને ખાઉં છું એમ એવો મને ગર્વ હતો. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. એટલે જે સાધુમાં જે ભિક્ષા માગીને ખાવાનો જે અભિમાન હતું એ પણ આજેનું ઓગળી ગયું છે. આજથી તમે મારા ગુરુ, એટલે કહે છે કે આજથી તમે મારા ગુરુ અને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. એટલે કહે છે કે હવે જે મારામાં જે ગર્વ છે એને ધીમે ધીમે હું ધોઈ નાખીશ, એટલે મારું અભિમાન છે એ ધીમે ધીમે ઓગાળતો રહીશ. જે મને તમારા દ્વારા શીખવા મળ્યું છે તો એમ કહે છે કે આજથી હું તમારો આ દાખલો, એટલે હું તમારું આ ઉદાહરણ ક્યારે દરરોજ યાદ રાખીશ એમ, અને જે મારામાં અભિમાન છે એને ધીમે ધીમે ઓગાળતો રહીશ. મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. એટલે મોચી છે એ સાધુએ આવું સરસ કહ્યું કે મને પણ થોડો ઘણો ગર્વ હતો એ મારો અત્યારે ઓગળી ગયો છે અને હવે હું પણ તમારો આ દાખલો યાદ રાખીશ એવું કહી અને મોચી ભગત સાધુ છે એ જતા રહ્યા. તો મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો. પીઠ એટલે સાધુ જે જતા હતા તો એને પાછળ પીઠનો ભાગ છે એ જોતા રહ્યા અને કામે વળતા પાછો બબડ્યો કે આપ ખરા સાધુ. એટલે પાછો મોચી પોતાને કામ કરવાનું ચાલુ કરતા કરતા મનમાં બોલો કે આપ ખરા સાધુ, એટલે તમે જ સાચા સાધુ છો કે જે
તમે પણ મહેનત કર્યા વગર ખાતા નથી એમ, તમારી પાસે પણ આ સોનું બનાવવાનું ઓજાર છે પણ તમે ક્યારેય તમારી માટે નથી વાપર્યું, એવું બધું વિચાર કરી અને તે મનમાં મનમાં બોલવા લાગ્યો કે તમે જ ખરા સાધુ છો એમ. તો મોચીની પ્રામાણિકતા આપણે અહીં જોઈ શકીએ છીએ. આ પાઠમાંથી આપણને શીખવા મળે છે, એક બોધ મળે છે કે ક્યારેય પણ મફતનું લેવું ના જોઈએ અને કોઈ પણ કાર્યમાં ક્યારેય આળસ ન કરવી જોઈએ અને હંમેશા મહેનત કરીને અને પોતાના પર આધાર રાખીને અને પ્રામાણિકતાથી જ આપણે જીવન જીવવું જોઈએ. તો અહીં આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. પગરખા તો પગનું રક્ષણ કરનાર ચંપલ અને જોડા. હરામનો એટલે કે મહેનત વગરનો. પારસમણી એટલે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ એટલે કે સમજણ સમજ. ગર્વ એટલે અભિમાન અહંકાર મદ અને બડાઈ. તો હવે પછી આપણે રૂઢિપ્રયોગ જોઈએ. રૂઢિપ્રયોગોમાં છે પગ ઉપાડવું એટલે ઝડપથી ચાલવું. સાધુએ પોતાના ઘર તરફ જવા માટે પગ ઉપાડ્યો. બાવડાના બળથી એટલે જાત મહેનતથી. એટલે મોચીએ કહ્યું કે આ પૈસા મારા બાવડાના બળથી કમાયેલા નથી. તો આવી રીતે જે પ્રશ્નો પૂછેલા હોય, જે ઘાટા અક્ષરે બ્લુ અક્ષર લખેલા છે તે છે રૂઢિપ્રયોગ. તો તેનું જ સેન્ટેન્સ બનાવવાનું રહેશે, અર્થનું સેન્ટેન્સ બનાવવાનું નથી. તો આ રીતે તમે રૂઢિપ્રયોગના અર્થ લખી અને રૂઢિપ્રયોગના વાક્યો બનાવી શકો છો, જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પછીનું છે જીવ બળવું એટલે કે દુઃખી થવું. બેઠા બેઠા ખાવું એટલે શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. નિશાસો નાખવો એટલે આહ નાખવી. પેટનો ખાડો પૂરવો એટલે જીવન નિર્વાહ કરવો, આપણું ગુજરાન ચલાવવું. ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી બાજુમાં મૂકવું એમ. એટલે જે વસ્તુ આપણે નકામી હોય તેને આપણે એમ ખૂણામાં નાખી દઈએ, ફગાવી દઈએ, તો એને કહેવાય કે ખૂણામાં નાખ્યું એમ, બેદરકારીથી એને બાજુમાં મૂકી દેવાનું એમ. તો હવે પછીનું જે ગ્રામર છે, પાઠમાં આપેલું ગ્રામર અને પાઠનો સ્વાધ્યાય એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.